માજલપુર વિસ્તારમાં માઉઝર તથા જીવતા કારતૂસ સાથે ફરતા એક ઇસમની પોલીસે ધરપકડ કરી હતી। આ અંગેની વિગત એવી છે કે માજલપુર વિસ્તારમાં ફાટક પાસે 232 બંગલી રેલવે પાટક પાસે એક શખ્સ માઉઝર જેવું હથિયાર કમરમાં સંતાડી તેને વેચવા માટે ફરે છે। તેવી બાતમીના આધારે માજલપુર પોલીસે વોચ ગોઠવી મોહિત ઉર્ફે ટીકુ પરસોત્તમ ગૌતમ રહે ન્યૂ સમારોડ મૂળ મથુરા ને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી માઉઝર મળતા કબજે કરી હતી। આ ઉપરાંત 15 કારતૂસ પણ મળી આવ્યા હતા। આ અંગે મોહિત ઉર્ફે ટીકુ પાસે અગ્નિશસ્ત્ર રાખવા અંગે લાયસન્સ માંગતા તેની પાસે લાયસન્સ મળ્યું ન હતું। તેણે પોલીસને જણાવ્યું હતું કે મથુરામાં રહેતા મારા માતા લક્ષ્મીબેન વડોદરા આવ્યા ત્યારે માઉઝર લાવ્યા હતા અને 3 વર્ષ પહેલાં માતા મૃત્યુ પામ્યા છે। જો કે આટલા વર્ષો સુધી ગેરકાયદેસર માઉઝર તેમજ કારતૂસ કેમ રાખી મૂક્યા તે અંગે પોલીસ મોહિત ગૌતમની વધુ પૂછપરછ હાથ ધરી છે। આજે સવારે સવારના સમયમાં પીએસઆઈ એચએ વસાવા અને ડિસ્ચાર્જની ટીમ માંજલપુર સાંઈ ચોકડી પાસે પેટ્રોલિંગમાંથી એ દરમિયાન એમને ઇન્ફોર્મેશન મળેલી કે માંજલપુર 232 નંબરનો ફાટક છે ત્યાં આગળ એક વ્યક્તિ છે અને એની પાસે એક પિસ્તોલ છે જે વેચવા નીકળેલો છે। એ બાતમી આધારે એ લોકોએ પૂરી પ્લાનિંગ કરી અને એને પિસ્તોલ સાથે પકડેલો છે અને એમાં એક માઉઝર પિસ્તોલ છે દેશી બનાવટનું એ પિસ્તોલ અને એની પાસેથી 15 કાર્ટ્રીજ મળી આવેલા છે અને એ વ્યક્તિનું નામ છે મોહિત પરસોત્તમ ગૌતમ। અત્યારે હાલમાં એ બરોડામાં સમારોડ ઉપર રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે। ઉંમર લગભગ એની 25 થી 30 વર્ષની ઉંમર હશે એની।